भ्रष्टाचार ने योग्य तपास तेमज अन्य प्रश्नों बाबते कच्छ भारतीय किसान संघ द्वारा मामलतदार ने आवेदन पत्र अपायु। तारीख 29/6/2020 ना कच्छ भारतीय किसान संघ द्वारा कच्छ नर्मदा नहर की मुलाकात लेवाई थी। जे समय केटलीक बाबतो सामे आवी छे तेना प्रत्ये मामलतदार श्रीनु ध्यान दौरवा माटे कच्छ भारतीय किसान संघ द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां मांजोवासी टप्पर नर्मदा केनालनुं स्थळ पर निरीक्षण करता जाणवा मळेली विगतो अनुसार कच्छ ब्रांच केनालनी नियमित पाणी वहन करवानी क्षमता 178 क्यूमेक्स छे, परंतु सरदार सरोवर नर्मदा निगमना अधिकारीओनी बेदरकारी अने कॉन्ट्राक्टर्स द्वारा आचरवामां आवेल भ्रष्टाचारने कारणे वर्तमान केनालनी जे जर्जरित स्थिति छे ते जोता आ केनाल नियत करायेली क्षमता मुजब पाणीनुं वहन करी शके तेम जणातुं नथी। कच्छ नहेरमांथी निकळती गागोदर, वाडिया अने दूधदही पेटा नहेरमां आवती अड़चणो सत्वरे दूर करी दरेके खेतर सुधी पाणी पहोंचाडवामां आवे, जेथी कच्छ जिल्लाने फाळवामां आवेला सिंचाईना पाणीनो મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે। નિયમિત પાણી માટે મુખ્ય અને પેટા કેનાલના કામ બાકી છે, તેમજ કચ્છને ફાળવાયેલ વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણી કચ્છ સુધી પહોંચે તે માટે વિગતવાર માહિતીનું સંકલન થાય તે હેતુથી માનનીય કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને નર્મદા નિગમના તમામ અધિકારી અને કચ્છ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તે વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપી અને રજૂઆતો કરવામાં આવી હતી। ભવનમ કાંતિભાઈ ગંગસ કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ આજે આવેદન પત્ર મામલતદાર શ્રીને આપ્યું છે। એમાં કચ્છના ઘણા પ્રશ્ન નર્મદા વિશે છે કે આજ ઘણા વર્ષોથી કે જે કચ્છનો ખેડૂત જેને સતત ચિંતા કરતો કે નર્મદા આજે આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે। આઝાદી પછીની સૌથી મોટી યોજના કચ્છ માટે જો બની હોય તો નર્મદા હતી, અને નર્મદા આજકાલ કરતાં કરતાં આજે મને ધ્યાન છે ત્યાં સુધી કચ્છ ભચાઉ સુધી પહોંચી છે નર્મદા, અને નર્મદામાં હજી પહોંચવામાં આજ આ ધીમી ગતિ કામ ચાલુ થશે તો આવતા 20 વર્ષ સુધી કચ્છના સેવાળા નારાયણ સરોવર અને માંડવી સુધી પહોંચી શકે એવી શક્યતા નથી। જે કચ્છના નર્મદામાં જે કામ થયો છે એ કામમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, એ ભ્રષ્ટાચારને ખુલ્લું પાડવા માટે ગઈ અઠવાડિયાની અંદર કચ્છ કિસાન સંઘે જ્યારે જાત મુલાકાત લીધી એના અધિકારીઓ સાથે ત્યારે કચ્છના ખેડૂતોને ખબર પડી કે હકીકતે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, અને ભ્રષ્ટાચારને ડામવા માટે જો કચ્છનો ખેડૂત આગળ નહીં આવે એના માટે અમે આવેદન પત્ર મામલતદારશ્રીને આપ્યો છે, અને કચ્છના ખેડૂતોને જો જીવાદોરીઓ માલધારી અને ખેડૂતોના માટે તો ઓનલી એક નર્મદા છે, અને કચ્છનો મોટાભાગનો જે ખેત પેદાશ છે એ કચ્છમાંથી જો મોટે પાયે લેવું હોય તો નર્મદા સિવાય આવી શકે એમ નથી। આજ પાતાળમાં 700-800 ફૂટ ઉપર પાણી ગયા છે, અને એ પાણી બહુ ઊંડા છે, બહુ ખર્ચાળ છે, એનાથી કચ્છના ખેડૂતને પરવડે એમ નથી। તો જેમ બને તેમ આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે વહેલી તકે કચ્છના છેવાડા સુધી નર્મદા આવે અને કચ્છના ખેડૂતોને માલધારીને બચાવે, ખાલી ઓનલી કચ્છનું ખેડૂતને માલધારીની પણ તમામ વર્ગને અમે આહ્વાન કરીએ છીએ કે આના માટે મોટો ઝુંબેશ ઉપાડી અને કચ્છમાં નર્મદા આવે એવી અમારી માંગણી અને લાગણી આજે અમે વ્યક્ત કરી રહ્યા છીએ।